નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક. કેસર તાલુકામાં કોંગ્રેસ હસ્તકની તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ સામે તેમના 8 સાથી સભ્યોએ બળવું કરતા કોંગ્રેસને વધુ એક લપડાક મળતા કેસર તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. કેસર તાલુકામાં કોંગ્રેસે હસ્તકમી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ગત 29મી તેમના જ સાથી સભ્યોએ બળવું કરીને ભાજપ અને અપક્ષનો સાથ લઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જે આજરોજ કીડીઓની દરખાસ્ત રજૂ કરવામાં આવી, જે પસાર થઈ જતા કોંગ્રેસને વધુ એક લપડાક પડતા કેસર તાલુકા પંચાયત ગુમાવવાની સાથે ભાજપનો ભગવો લહેરાયો હતો. વડોદરા કેસર તાલુકા પંચાયતના કોંગ્રેસ શાસિત બોર્ડમાં કોંગ્રેસના 4 સભ્યોએ બળવું પોકારી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા ભાજપનું બોર્ડ રચાયું. કુલ 16 બોર્ડ, જેમાં કોંગ્રેસના 9 સભ્યો, ભાજપના 5 સભ્યો તથા અપક્ષના 2 સભ્યો હતા, જ્યારે આજે કોંગ્રેસમાં 4 સભ્યોએ બળવો કરતા 11 વિરુદ્ધમાંથી અવિશ્વાસની પસાર થઈ હતી. તો આજરોજ કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા તરફેણમાં 11 અને વિરુદ્ધમાં 5 મત મળેલા, જે ગ્રામ પંચાયતમાં ધારાની જોગવાઈ અનુસાર અવિશ્વાસની દરખાસ્ત માટે 2/3 બહુમતી જોઈએ. માટે અહીં તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યો છે, જેના 3/1 સમાન થતા કોંગ્રેસ દ્વારા ગાણિતિક રીતે કુલ સભ્યોમાં 2 ઉમેરીને 3/3 કરતા 12 સભ્યો દ્વારા તરફેણમાં મતદાન કરવામાં આવે તો જ અવિશ્વાસની દરખાસ્ત થાય તેમજ જણાવી આ દરખાસ્ત સામે પ્રમુખ અને ઉપપ્રમુખીએ વાંધો ઉઠાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો પંચમહાલ જિલ્લાના શહેરાની રેફરલ હોસ્પિટલમાં વારંવાર વરસાદી પાણી ભરાઈ જવાની ફરિયાદો સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદનું પાણી હોસ્પિટલમાં ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે ચોમાસાની ઋતુમાં હોસ્પિટલના કેમ્પસમાં દર વર્ષે પાણી ભરાતું હોય છે. પરંતુ આ વર્ષે નજીવો વરસાદ પડતા જ કેમ્પસના ખાબોચિયા પાણીથી ભરાયા હતા. વરસાદ પડતા કેમ્પસમાં તેમજ ઓપીડી વિભાગમાં પાણી ભરાઈ જતા સ્ટાફના માણસો તેમજ દર્દીઓને હાલાકીમાં મુકાયા હતા, જેને લઈને જવાબદાર તંત્ર સામે સવાલો ઊભા થયા હતા. ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. તો રાજ્યવ્યાપી 68મા વન મહોત્સવ ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચાલુ વર્ષે દેશમાં 10 કરોડ રૂપિયાના વિતરણનો લક્ષ્યાંક સરકાર દ્વારા નક્કી કરાયો છે. રાજ્યવ્યાપી 68મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમની રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી શબ્દસણભાઈ તડવી, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ શ્રી એનવી પટેલ, રાજ્યના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આરએલ મીના, રાજ્ય પ્રવાસન નિગમના ડિરેક્ટર શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી આરએસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અણજીતકુમારસિંહ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વન વિસ્તરણ માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. જીવ માત્રાને શુદ્ધ પાણીની જેમ શુદ્ધ હવા મળે તે માટે જ્યાં જ્યાં મળે, જે જગ્યાએ મળે તે વૃક્ષો વાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારે દરેક જિલ્લાઓમાં જુદા જુદા નામો સાથે વનો બનાવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યમાં 10 કરોડ વન રૂપા વિતરણનો લક્ષ્યાંક છે. 10 જિલ્લામાં પણ 58 લાખ જેટલા રૂપાનું વિતરણ કરી તેના ઉછેર સુધી જવાબદારી સોંપાયું છે. મંત્રી શ્રી તડવીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા ખાતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આપણા આદિવાસી વનબંધુઓ વર્ષોથી વનની રક્ષા કરતા આવ્યા છે અને વન વિસ્તાર વધુ સમૃદ્ધ અને તેવા સહિયારા પ્રયાસો કરવાની તેમણે હિમાયત કરી. આ પ્રસંગે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ એનવી પટેલે જણાવ્યું કે ડુબાણના વિસ્તારમાં જેટલા વૃક્ષો ડૂબશે તેમાં 100 ગણા વૃક્ષો વાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે. કેન્દ્ર સરકારમાં સ્વશ્રી કનૈયાલાલ મુલશીની વન મંત્રીઓનો પદભાર સાંભળતા હતા, ત્યારથી 1950ના વર્ષથી દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગથી ગરમીમાં વધારો થયો છે, તેનાથી હુનારો તો થવાનો ભય રહ્યો છે. તેની સામે ટકી રહેવા 33%થી વધુ વિસ્તાર વનો ઉભા કરવા સરકાર કટિબદ્ધ છે. ક્લાઇમેટ ચેન્જ જેવી બાબતોમાં વૃક્ષો મદદ કરે છે. સામાજિકરણ વનીકરણ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા શ્રી પટેલે આહ્વાન કર્યું. રાજ્યના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આરએલ મીનાએ તેમના પર વક્તવ્યમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 15 વર્ષથી દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનો બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર વૃક્ષો ઉછેર માટે સતત પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટર આરએસ નિનામાએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં પ્રવાસી મુલાકાતીઓ રજા ગાળવાનું પસંદ કરે છે. તેઓ હરિયાળો નર્મદા જિલ્લો છે. નર્મદા જિલ્લાનો વન વિસ્તાર સમૃદ્ધ છે. રૂપા વિતરણ સાથે વન વિસ્તારની જાળવણી કરી વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ વૃક્ષ વાવવાનો નિર્ધાર કરવો જોઈએ.
આ પ્રસંગે મંત્રી શ્રી શબ્દશરણભાઈ તડવી સહિતના મહાનુભાવોના હસ્તે અંબાની કલમ સાથે રૂપિયા 10-10 લાખના રકમનું ચેકનું વિતરણ કરી નર્સરીના લાભાર્થીઓને કરવામાં આવ્યું અને અંબાની કલમ સાથે સાધન સહાયનું પણ વિતરણ કરાયું. વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને મંત્રી સહિતના મહાનુભાવોએ પ્રસ્તીપત્રો એનાયત કરી સન્માનિત કર્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળમાં આપણા નર્મદા જિલ્લાનો વન મહોત્સવ યોજાયો અને આખા નર્મદા જિલ્લામાં જે પ્રકારે આચ્છાદિત વન છે, જ્યાં પણ જગ્યાઓ છે, નર્મદા જિલ્લો પણ પાછળ ન રહે અને લગભગ 58 લાખ જેટલા વૃક્ષો આ નર્મદામાં આ વર્ષે નવા વૃક્ષારોપણ કરી નવા વૃક્ષો ઉમેરાશે એનું લોકોને જતન થાય એ પ્રકારના અનેક સંદેશાઓ લોકોને જાગૃતિના કાર્યક્રમો થયા. આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અહીંયા વન મહોત્સવમાં વૃક્ષો વાવ્યા છે. આગેવાનો, સમાજના આગેવાનો અને બધી જ કક્ષાએ જેટલા પણ લોકો સામાજિક સહભાગી બને અને વન વ્યવસ્થા ઊભી થાય એવા પ્રકારના આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજાઈ ગયું, જેમાં કોંગ્રેસ કાર્યકર હજારોની સંખ્યામાં જોડાયા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત સહિત જિલ્લાઓ તાલુકામાં રાજકારણ દિવસેને દિવસે ચૂંટણીને લઈને ગરમાવતી થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પહેલાથી ચાલુ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાની રિપીટ જાહેર કરાયા છે, જ્યારે પ્રાંતિજ તલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે બૂથ કાર્યકર સંમેલન યોજાયું, જેમાં 50 જેટલા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને કેસરીયો ખેસ જોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ પ્રસંગે કોંગ્રેસ AICC સંગઠન પ્રમુખો, આગેવાનો સહિત હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, મહિલા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. था वो यहाँ की बूथ कमेटी को सशक्त करना. आज बीजेपी से कुछ लोग कांग्रेस में आ रहे थे, उनका स्वागत का कार्यक्रम था. और सबसे बड़ी बात यह है कि जिस तरह से सरकार ये काम कर रही है गुजरात की, उसके जो कमजोरियाँ है और जिसके जो नाकामयाबी भी है उसके ऊपर चर्चा, और कांग्रेस ने किस तरह से आगे से काम करना है उसके ऊपर चर्चा करने के लिए आज का मीटिंग था. और बूथ में जो कार्यकर्ता काम करते हैं उनका सशक्तिकरण कैसे होना चाहिए, किस तरह से काम करना चाहिए, उसके संदर्भ में पार्टी का आयोजन. जैसे गुजरात में हम देख रहे हैं, जैसे आ रहे थे बस्ते में, हमने देखा कि किसान की जिस तरह से परिस्थिति आज गुजरात में, आज मध्य प्रदेश, उत्तर प्रदेश, महाराष्ट्र के किसान का कर्जा माफ़ होता है. हमारी यही मांग है कि गुजरात के भी किसान का कर्जा माफ़ होना चाहिए. और हमने ये कहा भी है कि अगर कांग्रेस की सरकार गुजरात में आती है तो सबसे पहले हमारे अगर पार्टी तो किसान का कर्जा माफ़ करने के लिए होगी. संजय रावल, CN24 न्यूज़, प्रांत. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામમાં જુગાર રમતા 9 ઈસમોને ધનસુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસે આ ઈસમો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ કબજે કર્યા છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. આજુરોજના મહેરબાન ઉસે સાસે એમની ગરી સાહેબની બાતને કે મળ કે વડગામ કમે એક અડુસના ઝાડ નીચે કેટલા કિસમો જુગાર રમે છે, જે આધારે રેડ કરતો 9 ઈસમો પકડાયેલ છે અને કુલ રકમ 26,530ની રકમ મળી આવતો તે ઉપર કાયદેસર કાર્યવાહી કરી પોલીસે લાવેલ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન અનેક બ્લેક ફિલ્મ અને હેલ્મેટ વગરના વાહનોની અટક કરવામાં આવી છે. અટકાયત બાદ પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારી નિયમ અનુસાર આગ્રહ કર્યો હતો. રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો CN24 ન્યૂઝ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને
છૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. ઉખાડી ફેંકવામાં આવી છે. તો બીજી તરફ આ દુકાનદારો છેલ્લા કેટલાક સમયથી અહીં ધંધો કરતા હતા અને હજુ સુધી કોઈ દબાણ આવ્યું નહોતું. જેથી અચાનક આવેલા દબાણે આ દુકાનદારોને રોજગાર વિહોણા કરી દીધા છે. અત્યારે ગઈ સાલ આપણે પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ડીસી સાહેબ જે રાજકમલ સાહેબ છે, તે લોકો પણ આવીને કહી ગયા કે તમે લોકો અમારો ગેટ ખુલ્લો રાખો અને તમારા લારી ગલ્લા છે તમે તારે રોજી રોટી કમાઈ ખાઓ, અમને કોઈ વાંધો નથી. અમારી ફેન્સિંગ તોડીને તમે અમારી એસટીની હદમાં આવતા, એના પછી આ વર્ષે કોકના કહેવાથી અથવા તો કોકના ડિસિઝન લેવાથી આ લોકોએ એસટી તંત્રએ પોલીસને ફરિયાદ કરી, પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સ્ટાફ આવીને અમને ધાક ધમકી આપી અમારા લાવી ગલ્લા હટાવેલ છે. અત્યારે અમે બેરોજગાર છીએ, આજ સુધી બેઠેલા છીએ, આજ સુધી અમને કોઈ હટાવવા આવ્યું નથી. અહીંયા આપ એસટી નિગમના માણસો પોલીસ સ્ટેશનથી પીઆઈને બધા આવી અમારા કેબિન અહીંયાથી ખસેડી નાખ્યા, ખસેડી નાખ્યા. અમે ગરીબ માણસ છીએ, એક માણસના પાસે 6-7 માણસ કમાઈ ખાય છે, એક માણસના પાસે કમાવે છે ખાય છે, તો અમારે આ બધું ક્યાં જવાનું, શું કરવાનું? અમારે ગરીબ માણસ પછી ક્યાં જશે? આવતું કોઈક દરે દબાણ આવતું હટી જતા પાછું લગાવી દેતા, પણ આ એસટીના માણસો આવીને અત્યારે અમારા કેબિન એબિન ત્યાં નાખી દીધા છે ને અમને હેરાન ખોટી રીતે કરે છે. અમારે હવે શું કરવાનું, શું રીતે કરવાનું? હવે ગરીબ માણસ છીએ, અમે કેવી રીતના કમાઈ ખાઈશું? અંબાજી મંદિરના શક્તિ દ્વારના સામે એસટી નિગમની જગ્યા ઉપર કબજો કરવામાં આવ્યો હતો અને અંબાજી એસટી નિગમ દ્વારા સર્કલ ઓફિસ અને અંબાજી પોલીસના સંયુક્તથી હટાવવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા આ જગ્યા ઉપર દબાણ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. અંબાજી મંદિરની ગેટની સામેની જે જગ્યા છે એ એસટી નિગમની હતી, એની આગળ જે દબાણો કર્યા હતા એ પોલીસ સહયોગ અને સર્કલ ઓફિસના સહયોગથી આ જે દબાણ દૂર કરે છે, જે જગ્યા અમારી એસટી માલિકીની છે અને ફૂટપાથ જેમાં અહીંયા દૂર કરી હતી પહેલાં અંબાજી દૂર કરેલા છે, એ રીતે અમે પણ અહીંથી જગ્યા જે અમારી હતી એની આગળની દબાણ કર્યા હતા દબાણદારો દ્વારા, એ આજુ જો દૂર કરેલા છે અને એ દબાણો ફરીથી ના મૂકે એવી અમારી વિનંતી છે. રમેશ સોલંકી, CN24 ન્યૂઝ, અંબાજી. અરવલ્લી જિલ્લા તેમજ મુખ્ય મથક મોડાસાના મોબાઈલ બજાર તરીકે જાણીતા લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો સામનો લોકોએ કરવો પડ્યો છે. જો કે સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી ન હતી. આપના દ્વારા ચૂંટણી અનુલક્ષી મીટિંગમાં પણ જણાવવામાં આવેલ છે કે દરેક પક્ષ સક્રિય રહી મતદાર યાદીનું અપગ્રેડેશન સારી અને સચોટ રીતે થાય તેવી અપીલ કરવામાં આવી. આપના સૂચન અનુસાર અમારા જવાબદાર ધારાસભ્ય પ્રતિનિધિ હોવાને કારણે અમે પણ આ મતદાર લોક જાગૃતિના આપના પ્રયાસના ભાગ બની ટોલ ફ્રી નંબર પર લોકોની માહિતી મળે તે માટે તે દ્વારા તેમનો મત દેશ માટેનો વિચાર છે તે પ્રકારના બેનર શહેરમાં માર્યા હતા. રાજકોટ શહેરમાં અમારા ધ્યાન પર આવ્યા મુજબ તેમજ કમિશનર સાથેની ટેલિફોનિક વાત થઈ તેમના પર ભાજપ પક્ષનું દબાણ હોય બેનર હટાવવા જણાવેલ તેમજ એસ્ટેટ શાખા દ્વારા ઉતરવાનો પ્રયત્ન કરેલ, જે શક્ય ના બનતા તેઓ દ્વારા આજરોજ રાત્રિના સમયમાં RMC દ્વારા લોક જાગૃતિના બેનર ઉતારી લેવામાં આવ્યા છે. ત્યારે આપને વિનંતી કે આ અંગે ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર હોવાથી માર્ગદર્શન આપશો. કલેક્ટર હોવાને કારણે આપને પણ જાણ કરવી જરૂરી છે કે શહેરમાં થાંભલે થાંભલે ભાજપની ઝંડી તેમજ ભાજપનો પ્રચાર કરતા
સરકારી બેનરો લાગેલા છે, તેમજ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન આવ્યા ત્યારે ભાજપની ઝંડી આરએમસી દ્વારા લગાવવામાં આવેલા છે, તેમજ હોર્ડિંગ બોર્ડ પણ કમિશનર દ્વારા રિક્વિઝિટ કરવામાં આવેલ બાદ ભાજપને પ્રચાર માટે કોઈ પણ ચાર્જ વગર આવેલ તે સંજોગોમાં શું લોકશાહી દેશના એક જવાબદાર આઈએએસ અધિકારી દરજ્જે આરએમસી કમિશનરને આ શોભે તેવું કામ છે ખરા? આપણે દરમિયાન ગીરી અમારા લોક જાગરણના બેનરો પાછા મારવા આપની વિનંતી, કલેક્ટરે આ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના ધારાસભ્યની ઇન્દ્રનીલ રાજીગુરુએ રાજકોટ કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. અરવલ્લી જિલ્લા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતના જાણીતા એવા મોડાસાના મોબાઈલ બજારના નામે પ્રખ્યાત એવા લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં બપોરના સમયે શોર્ટ સર્કિટ થતા રીતસરના ધડાકાભેર તડખલા થયા હતા. બસ સ્ટેન્ડની સામે આવેલા લક્ષ્મી શોપિંગ સેન્ટરના આગળના ભાગે આવેલા લટકતા વાયરો એકાએક ભેગા થઈ જતા આ બનાવ બન્યો હતો. ધડાકાભેર અવાજ અને તડખલા જડતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શોપિંગના દુકાનદારોએ વીજ તંત્રને ધ્યાન દોર્યું હતું, છતાં બે કલાક સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. ભરૂચના દાંડિયા બજાર ધોળીકુઈ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા જીબી કચેરીએ લોકો હલ્લાબોલ મચાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ભરૂચના કેટલાય વિસ્તારમાંથી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાતા લોકોએ પાંચ પત્તી વિસ્તારમાં આવેલ જીઈબી કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જૂના ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ થતાં જ કલાકો સુધી વીજ કાપ મૂકી દેવામાં આવે છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગત રાત્રિના સમયે જૂના ભરૂચના કેટલાક વિસ્તારના રહીશોએ ભેગા થઈ પાંચ બત્તી આચાર્જી નજીક આવેલ જીઈબી કચેરીના કસ્ટમર કેર પર પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ જીઈબી સામે પશ્ચિમ વિસ્તારના રહીશોએ પણ વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત કરી હતી. આમ ચોમાસાના સમયગાળા દરમિયાન જીઈબીના તંત્ર સામે લોકોમાં ઉઠતી ફરિયાદોના કારણે પ્રી મોન્સૂન કામગીરીના ધ્વજાગરા ઉડતા હતા તેમ સવાલો ઊભા થઈ રહ્યા છે. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.